जय श्री स्वामीनारायण। मारा जे स्वहस्ते बांधेलू मंदिर एटले के जूनागढ़नू मंदिर, तेमा जे जे मूर्तिओ पधरावी छे, ते मूर्तिओ शा माटे पधरावी छे अने ते मूर्तिनो शुं महिमा छे ते आजे आपणे सांभळीशुं। अमारी एवी विनंती छे कि आ वीडियो छेल्ले सुधी जोवे, जेथी करीने भगवाने जे पोताना स्वहस्ते मूर्तिओ पधरावी छे तेनो आपणने महिमा समझाए। तो आवो सांभळीए। સોરઠનું જ્યારે નામ સાંભળવામાં આવે ત્યારે જૂનાગઢનું નામ કેમ ન સંભળાય? એવું જૂનાગઢ તે માત્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ નહીં, તે ભારત દેશના તમામ પ્રાચીન નગરોમાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે। એવું જૂનાગઢ મહત્વનું સ્થાન છે। ઘણા ઘણા ઇતિહાસોમાં અને શાસ્ત્રોમાં જૂનાગઢ અને ગિરનાર વિશે ખૂબ જ કહેવામાં આવ્યું છે। રૈવતા ચળની પવિત્ર તળેટીમાં આવેલું જૂનાગઢ પ્રાચીન કાળથી જ પોતાની પવિત્રતા માટે ખૂબ જ જાણીતું છે। જે નગર અનેક અવતારોની ચરણ રજથી પાવન થયું છે અને અનેક ધર્મની છાયામાં વિકસ્યું છે અને અનેક પ્રજાવત્સલ શાસકોથી શોભાયું છે, સંસ્કારધામ રહીને અનેકોનો ઉદ્ધાર કર્યો છે। એવા જૂનાગઢમાં ગિરનાર પર્વત, જેને વેદકાલીનમાં તેનું નામ ઉજ્જયંત હતું, અને એક એવી વાત પણ પ્રસિદ્ધ છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીના મોટા ભાઈ શ્રી બલદેવજીના પત્ની રૈવતીના પિતાશ્રી રૈવત રાજાના નામ ઉપરથી આ પર્વત રૈવતાચલના નામથી પણ ઓળખાતો હતો। એવું આ ગિરનાર છે જેની છાયામાં અનંત સિદ્ધો વસે છે। આ એ ગિરનાર છે જેની પ્રત્યેક રજકણમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રીચરણોથી પાવન થઈ છે। એવા જૂનાગઢમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી, ભગવાન શ્રી સ્વામિનારાયણ અને 500 પરમહંસો અનેક વખત આ જૂનાગઢના ધરતી પર પોતાના પાવન પગલાં કર્યા છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ તરીકે તેઓએ પોતાના અવતાર કાર્યોનો આરંભ જ પણ આ ગિરનારની છત્રછાયામાં આવેલા સોરઠ પ્રદેશથી કર્યો છે। ઇતિહાસ પણ સાક્ષી છે કે જૂનાગઢના નવાબી રાજ્યમાં જૂનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર નવગાજ હાથી ઉપર બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણનું જે દબદબાપૂર્વક બહુમાન થયું હતું તે સંપ્રદાયની જ નહીં, સમગ્ર હિન્દુ ધર્મની એક દ્વિતીય ઘટના હતી। તેમજ નવાબ બહાદુર ખાનને ભગવાન શ્રી હરિના દર્શન થયા અને શ્રી હરિને ખુદાવંત પૈગંબર જાણી શ્રીજી મહારાજનો નિશ્ચય થયો હતો। તેની વિપુલ સ્મૃતિ છબી સાંપ્રદાયિક શાસ્ત્રના પાને પાને અંકાય છે। તે જ્યારે સવારી નીકળી હતી જૂનાગઢમાં તેનું વર્ણન પરમ પૂજ્ય ધરમધુરેન્દ્ર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં કરેલું છે। સંવંત 1856થી સંવંત 1886 સુધી 30 વર્ષના સમયકાળમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ જૂનાગઢમાં 23 વખત પધાર્યા હતા। જૂનાગઢ શહેરમાં 60 ઘેર પધરામણી કરી હતી। દરેક સત્સંગીને ઘેર જમવા પધાર્યા હતા અને અનેક આજુબાજુના વિસ્તારમાં પધારીને પાવન કરી હતી સોરઠ ધરતીને। મહારાજે સ્વહસ્તે બનાવેલા મંદિરમાંના એક મંદિર એવું આ જૂનાગઢનું મંદિર જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ, તે આ જૂનાગઢ મંદિરમાં શ્રીજી મહારાજે પોતાના સ્વહસ્તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જેવી રીતે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ, અમદાવાદમાં નરનારાયણ દેવ, ભુજમાં નરનારાયણ દેવ અને ધોલેરામાં મદન મોહનજી મહારાજની સ્થાપના કરી હતી, તેવી જ રીતે સંવંત 1884ના વૈશાખ વદ બીજના દિવસે એટલે કે તારીખ 1/5/1828 ગુરુવારના રોજ જૂનાગઢ મંદિરમાં મધ્ય દેરાથી જમણી બાજુના દેરામાં શ્રી રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરી છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ જૂનાગઢમાં પ્રતિષ્ઠા વિધિ કરીને
મંદિરની બાજુમાં પૂર્વ ભાગના વિશાળ અને સુંદર પ્રવેશ દ્વારમાં ભક્તોના સમૂહની સભામાં કોમળ અને સુંદર ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થઈને શ્રી રાધારમણ દેવનો મહિમા અપાર કહેલો છે. શ્રી રાધારમણ દેવનો મહિમા કહેતા કહ્યું કે મેં જૂનાગઢમાં જન સમૂહની મુક્તિ માટે શ્રી રાધારમણ આદિ મૂર્તિઓની મંગળ પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિઓના દર્શનથી મનુષ્યોને યજ્ઞો તથા સર્વ તીર્થોનું સમગ્ર ફળ પામશે. અહીં જે જનો દરરોજ ભક્તિપૂર્વક આ મૂર્તિઓના દર્શન કરશે તે આ માયાવી સંસારથી જરૂર મુક્તિ પામશે. અન્ય ગામમાંથી પણ જે જનો અહીં દરેક પૂર્ણિમાસીને આવીને આ મૂર્તિઓના દર્શન કરશે તેમના સર્વ મનોરથ તત્કાળ સિદ્ધ થશે. તેમજ આ મૂર્તિઓની પ્રસન્નતાથી તેઓ ભક્તિ અને મુક્તિ પામશે. આજે પણ શ્રી રાધારમણ દેવ સોરઠ દેશના સર્વ ભક્તજનોનો દુઃખનું હરણ કરી શાશ્વત સુખ આપી રહ્યા છે, એવો સ્વમુખે શ્રીજી મહારાજે મહિમા કહ્યો હતો. આવો હવે જાણીએ જે રાધારમણ દેવની મૂર્તિની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી છે તે કોણે પધરાવી. શ્રીજી મહારાજે જૂનાગઢમાં રાધારમણ દેવની મૂર્તિ પધરાવી તેના 32 વર્ષ બાદ જૂનાગઢ મંદિરમાં મધ્ય શિખરથી જમણી બાજુના દેરામાં શ્રી રાધારમણ દેવની જમણી બાજુએ ભક્તજનોને ભગવાન શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન કરવાનું સુખ આવે તે માટે કિશોર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજની પંચધાતુ પ્રતિમાની મૂર્તિ વિક્રમ સંવત 1916માં ફાગણવદ બીજના રોજ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી, જેની નોંધ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ કૃત શ્રી હરિલીલા મૃત ગ્રંથમાં કરેલી છે. આવી રીતે રાધારમણ દેવની બાજુમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી હતી. આવો સાંભળે શા માટે શ્રીજી મહારાજે વચલાખંડમાં શ્રી રણછોડજી અને ત્રિકમરાયજી મહારાજની સ્થાપના કરી હતી તે જાણવા માટે આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરવા પડશે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી કાળ યવનની સાથે લડતા લડતા રણભૂમિ છોડીને છેક મથુરાથી જૂનાગઢ મુચકુંદ ગુફામાં સંતાઈને કાળ યવનને મુચકુંદ પાસે મરાવ્યો તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને તે ગુફામાં વર્ષોથી મુચકુંદ રાજા સૂતા હતા અને તેને એવું વરદાન હતું કે જે કોઈ પણ તેને જગાડશે તેની નિદ્રામાં ભંગ કરશે તો તેનું મૃત્યુ થશે તે શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી. તેથી કાળ યવનને તે ગુફામાં લઈ ગયા અને કાળ યવને મુચકુંદ રાજા જે સૂતો હતો તેને જગાડ્યો, કારણ કે તેને એમ લાગ્યું કે કૃષ્ણ ભગવાન અહીં આરામ કરે છે. અને જેવો કાળ યવને તે મુચકુંદ રાજાને જગાડ્યા તેથી તરત જ તે કાળ યવનનું મૃત્યુ થઈ ગયું અને મુચકુંદને મોક્ષ આપ્યો. ત્યારથી શ્રી કૃષ્ણ પરમાત્મા રણછોડરાય કહેવાય. એ જ દ્વારકાધીશ રણછોડરાયે આ રેવતાચળને પોતાની રમણભૂમિ બનાવી. તેથી ભગવાન શ્રી સ્વામિનારાયણે રેવતાચળની ગોદમાં આવેલા જૂનાગઢ મંદિરમાં એક જ અવતારના બે સ્વરૂપો વૃંદાવન વિહારી એટલે કે રાધારમણ દેવ અને રણછોડરાય એમ બે સ્વરૂપો પધરાવ્યા છે. અને હવે વાત કરીએ ત્રિકમરાયજીની. વેદોમાં વિષ્ણુના અવતાર એવા વામનજીનો અવતાર જે થયો હતો તેમની કથા સૌ કોઈને ખબર છે. તે વામન ભગવાને બલિરાજા પાસેથી 3 પગલા પૃથ્વીનું દાન લીધું તેથી ત્રિવિક્રમ, ત્રિકમજી, ત્રિકમરાય આવા નામથી પ્રસિદ્ધ થયા. એ વામનજીની વિચરણ ભૂમિને ભક્તજનો હંમેશા યાદ રાખે તેવા શુભ હેતુથી શ્રીજી મહારાજે જૂનાગઢ મંદિરમાં ત્રિકમરાયજીની સ્થાપના કરી. વૈદિક ઇતિહાસમાં વામનજી ત્રિકમરાયજીની પ્રતિષ્ઠા ભગવાન શ્રી સ્વામિનારાયણે એક જૂનાગઢ મંદિરમાં જ કરી છે. તો આપણે જાણ્યું કે શા માટે શ્રીજી મહારાજે જૂનાગઢમાં રણછોડરાયજી અને ત્રિકમરાયજીની સ્થાપના કરી. હવે જાણીએ કે શા માટે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. ભગવાન શ્રી સ્વામિનારાયણના નીલકંઠ વર્ણી વેશે વનવિચરણ દરમિયાન ભૂતપુરીમાં પધાર્યા હતા. તે ભૂતપુરીમાં શિવ પાર્વતીએ કાપડી વેશે આવીને સાથવો જમાડીને સેવા કરી હતી. તેના ફળ સ્વરૂપે શ્રીજી મહારાજે એવું વચન આપ્યું હતું કે તમે અમને સાથવો જમાડ્યો
તેથી અમો તમને લાડવા ખાતા કરી દેશું। આવું શ્રીજી મહારાજે જે વચન આપ્યું હતું તેને સાર્થક કરવા માટે સુંદર આકૃતિવાળા ચમત્કારી સિદ્ધેશ્વર મહાદેવની પાર્વતી દેવી સાથે સંવંત 1884ના વૈશાખવદ બીજના રોજ જૂનાગઢ મંદિરમાં મધ્ય દેરાથી ડાબી બાજુના દેરામાં પ્રતિષ્ઠા કરી। એટલું જ નહીં, વૈષ્ણવ પરંપરા અનુસાર મહાદેવજીની પૂજન અર્ચનની પરંપરા સ્થાપી ભારતભરમાં જેમ દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથનું જ્યોતિર્લિંગ સર્વપ્રથમ ગણાય છે, તેમ મૂર્તિમાન શિવજીનું સ્થાપન પૂજન તથા સેવા રીતિ સૌપ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણે જૂનાગઢ મંદિરથી પ્રવર્તાવી છે અને તે પ્રતિષ્ઠા કરી આશીષ દાન આપતા કહ્યું હતું કે જે જે ભક્તો આ સિદ્ધેશ્વર મહાદેવનું ભાવથી પૂજન અર્ચન અને દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ થશે, તે તો મૃત્યુંજય છે। તેથી ભક્તો ઉપર દયા કરી તેના રોગ અકાળ મૃત્યુ ટાળી નાખશે। એટલે શ્રીજી મહારાજે જૂનાગઢમાં શંકર ભગવાનની શિવલિંગ ન પધરાવતા શંકર ભગવાનને સાકાર રૂપ આપતા એટલે કે સાકાર રૂપનું પ્રતિપાદન કરવા માટે શંકર ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવી હતી। કારણ કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે, શ્લોક નંબર 47, અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે। વેદોમાં ભગવાન શંકર અને ભગવાન શ્રી વિષ્ણુનું બ્રહ્મરૂપે કરીને એકાત્મપણાનું પ્રતિપાદન કર્યું છે અને આ સિદ્ધેશ્વર મહાદેવ ખૂબ જ પ્રતાપી છે। જે પણ સંકલ્પ હોય તે આ સિદ્ધેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે। આજે પણ સિદ્ધેશ્વર મહાદેવ જે પણ આપણને આલોકના સંકલ્પ હોય તે સંકલ્પને પૂર્ણ કરે છે, એવા મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ આપણને મળ્યા છે। હવે આપણે સાંભળીએ, જે સ્ક્રીન ઉપર ઘનશ્યામ મહારાજની મૂર્તિ દેખાય છે તે કેવી રીતે સ્થાપન કરવામાં આવી હતી। શ્રી રાધારમણ દેવની બાજુમાં જ્યાં સુખસૈયા હતી તે સ્થાનમાં વિક્રમ સંવંત 1970ના ફાગણ સુધી પૂનમના દિવસે સુખસૈયાને થોડી એક બાજુ લઈને તે સ્થાને શ્રી ઘનશ્યામ મહારાજની સ્થાપના સદગુરુ શ્રી બાલ મુકુંદાસજી સ્વામીશ્રીના હયાતીમાં પરમ પૂજ્ય ધરમ ધુરંધર 1008 શ્રી આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી। આ સ્થાને હાલમાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાની તિથિની તકતી લગાવેલ છે, તેમાં આ મૂર્તિ બનાવનાર જામનગરના મિસ્ત્રી ગોવા પમાએ રૂપિયા 6000નું દાન આપેલ છે એવો લેખ છે। આ મૂર્તિ પધરાવ્યા બાદ સદગુરુ શ્રી બાલ મુકુંદાસજી સ્વામીએ પોતે સ્વધામ જાય તે પહેલા 6 માસ અગાઉ સંવંત 1971 શ્રાવણ માસમાં જૂનાગઢમાં રહીને સંતોની દેખરેખ નીચે જેતપુર ગાદીસ્થાનના એક શિખરના સિંહાસન બનાવવાની સાથે સૌપ્રથમ આ જૂનાગઢના શ્રી ઘનશ્યામ મહારાજનું સિંહાસન ચાંદીના પાટલા સહિત તૈયાર કરાવ્યું હતું। આ સમયે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત પદે સ્વામી નારાયણદાસજી હતા। હાલ આ શ્રી ઘનશ્યામ મહારાજ અને સુખસૈયાને સ્થળાંતર કરીને નૂતન બનાવેલા મહાપૂજા ભુવન મંદિરમાં પધરાવેલમાં આવેલ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના શ્રી રણછોડ રાયથી પશ્ચિમ બાજુના દેરામાં કરી ત્યારે તેમની સાથે જ શ્રી ગણપતિ તથા નંદીગણની સ્થાપના કરેલી છે। તેમજ એ મંદિરની બહાર કોળીમાં પૂર્વમુખે શ્રી હનુમાનજીની સ્થાપના પોતે જ કરેલી છે, તેમજ બહાર પ્રદક્ષિણામાં શ્રી ગણપતિજી આગળ હાલ જે શિવલિંગ છે તેની પૂજા ભગવાન શ્રીહરિ કરી હતી, તેથી તે પણ પ્રસાદીના છે। અત્યારે જે શ્રી હનુમાનજી ગણપતિજીની મહાકાય ભવ્ય મૂર્તિઓ પ્રદક્ષિણામાં ઉપરના ભાગમાં છે તે સંવંત 1911માં સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ નીચે હાલ જે છત્રી છે તે તરફ પધરાવી હતી, પરંતુ ત્યાં તેને થાળ ધરાવવો, ઓઢાડવા, જગાડવા, દર્શન કરવા જવું વગેરે બહુ જ કઠિન થઈ પડતું અને ચોમાસામાં તો ખૂબ જ તકલીફ પડતી। તેથી સદગુરુ શ્રી યોગેશ્વર દાસજી સ્વામી, સદગુરુ શ્રી અક્ષર સ્વરૂપ દાસજી સ્વામી તથા સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામી વગેરે સંતોની એવી ઈચ્છા હતી કે આ બંને દેવોને મંદિરમાં ઉપર પ્રદક્ષિણાના ભાગમાં પધરાવીએ તો ઠીક।
આ મહાપુરુષોનો સંકલ્પ સદગુરુ શ્રી નારાયણદાસજી સ્વામીએ પૂરો કરવાનું વિચાર્યું અને પછી ઉપર પ્રદક્ષિણામાં બંને દેવના શિખરબદ્ધ મંદિર તૈયાર કરાવ્યા. પછી જ્યારે તે મૂર્તિને ઉપર લેવાની હતી ત્યારે ગણપતિજીની મૂર્તિને કંપી દ્વારા ઉપર લીધી અને પધરાવી. પણ તેમ કરતાં એક સંત કૃષ્ણપ્રસાદ નામે હતા, તેનો અંગૂઠો કંપીના ચક્કરમાં આવી ગયો. તેથી અંગૂઠાને ખૂબ જ ઈજા થયેલી અને 3-1 મહિને આરામ થયેલો. ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ પણ એ જ રીતે ઉપર લેવા માટે મહેનત કરતા હતા, છતાં મૂર્તિ જરા પણ ઊંચી જ ન ગઈ અને 2-3 વાર તો દોરડા પણ તૂટી ગયા. ત્યારે સ્વામીએ તે કામ બપોરનો સમય થયો હોવાથી બંધ રખાવ્યું અને પછી બપોર પછી કથા કર્યા બાદ સદગુરુ શ્રી નારાયણદાસજી સ્વામીએ હનુમાનજીની મૂર્તિ પાસે જઈને વિનંતી કરી કે આપની સેવા પૂજા યથાવિધિ થાય, સર્વ આપના દર્શન સરળતાથી કરી શકે એવા શુભ આશયથી આપને અમારે નવા મંદિરમાં બિરાજમાન કરવા છે, માટે આપ કૃપા કરીને નવા મંદિરમાં બિરાજો. આ રીતે સ્વામીએ પ્રાર્થના કરી. તેથી હનુમાનજી રાજી થયા અને સ્વામીની વાત માની. પછી સ્વામીએ સર્વને બોલાવ્યા અને કહ્યું કે હવે કષ્ટભંજન દેવની જય કરીને આ હનુમાનજીની મૂર્તિ અધર ચડાવો. એટલે એક જ પ્રયત્નથી હનુમાનજીની મૂર્તિ અધર ચાલી ગઈ અને યથાસ્થાને પધરાવી પણ દીધી. આવો અદ્ભુત ચમત્કાર આ મૂર્તિ દ્વારા જણાવવામાં આવ્યો હતો. આ સ્ક્રીન ઉપર જે છત્રી તમે જોઈ શકો છો તે પ્રદક્ષિણામાં આવેલી છે. તે સ્થળે શ્રીજી મહારાજ નિજ મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ આદિ દેવોની પ્રતિષ્ઠા કરીને સુંદર ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થઈને સભા ભરીને બેઠા હતા તે આ જગ્યા છે. અને હાલ આ સ્થળે મંદિરના પાછળના ભાગની પ્રદક્ષિણામાં છત્રી બનાવીને ભગવાન શ્રી હરિના ચરણારવિંદ પધરાવેલા છે. શ્રીજી મહારાજ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું કાંડું જાલીને મંદિરની પ્રદક્ષિણામાં ચોતરફ ફેર્યા હતા અને મંદિરના કાર્યમાં સેવા કરનાર સર્વજનો ઉપર અતિ પ્રસન્ન થયા હતા તેવી આ પવિત્ર પ્રદક્ષિણાની જગ્યા છે. આવી રીતે આપણે સાંભળ્યું કે જૂનાગઢમાં મહારાજે કઈ કઈ મૂર્તિઓ શા કારણે પધરાવેલી હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે ફરી મળીશું આવતા અઠવાડિયે નવા ચરિત્ર સાથે. ત્યાં સુધી આ ચરિત્રને વાગોળતા રહેજો. આવા જ શ્રીજી મહારાજના ચરિત્રો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો શ્રી હરિ ચિંતન યુટ્યુબ ચેનલને અને ફેસબુક પેજ શ્રી હરિકૃષ્ણ સત્સંગ મંડળ.